अलग दादर माड़े रम्मत रम्मत रमिए रम्मत करिए गम्मत अलग दलक झाजर जलक बेटो 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 बेटा क्या छे तो पानी बारकस क्या छुपाई गयो छे पापा जी जय श्री कृष्ण वो बेटा पहला मने ये के क्या छे मारो वालू रमकड़ू क्या छे बिट्टू एना पप्पा साथे काकरियानो आटो मारवा गया छे अपना छोटे नवाब पप्पा जी हमड़ा हमड़ा नो तो बहुत तूफानी थई गयो छे अरे पैसा बेना एना तूफान थी तो तौबा आ जुओ पप्पा जी आ जुओ आज घर में क्रिकेट रमवा बैसी गयो तो एना तूफानो नो परिणाम तो जुओ पप्पा जी मने तो बिल्कुल गांठ तो ज नथी हवे जेव आवे ने एओ तमारे ने लड़ी नाखवानो छे बिट्टू ना बद्दा तूफानो माफ अरे बिट्टू दादाजी नो लाड़को छे बहु बेटा जीवतरनी पाचवी अवस्थामां दरेक माणस ने पोताना दीकराना दीकराने जुवानी ने रमडवानी चंक ना होय छे अने मूड़ी नो व्याज कोने वालू न लागे बिट्टू जारे एनी काली गली भाषामां दादाजी करीने मने वाल करे छे तेरे जीवतरनो पातो थाक उतरी जाय छे ए बधी वात बराबर पप्पा जी पण आपणा बधाने लाड प्यारे जेने बगाड़ी नाख्यो छे एटले ज आ वर्षथी एने आबुनी बोर्डिंग मां मुकी देवानु मे नक्की कर्यु छे नहीं पप्पा जी एवुं ना करता एने मारथी अळगो ना करता अरे त्यां साचो मादो थयो तेनुं कोण ध्यान राखशे दादाजीनी वार्ता होय ने कोण कहेशे
મારું હલરડું સાંભળ્યા વિના તોય સુઈ પણ નથી શકતો. ત્યાં કોણ એને હલરડું ગાઈને સુડાવશે? અરે બહુ બેટા, હું તો તારું મન માપતો હતો. બાકી બિટ્ટુને અપનાથી અળગો કરવાની હું તો કલ્પના પણ નથી કરી શકતો. બિટ્ટુ આવી ગયો, આવી ગયો બાબા. બિટ્ટુ આવી ગયો. તો તો કેદી ની દાદાજી આવી ગયા છે. તો હું છુપાઈ જાઉં. અરે પણ ક્યાં અહીંયા તું છે? અહીંયા અહીંયા છે. તો જો પકડાઈ જશો. અરે નહીં નહીં ભાઈ, મારી વાત સમજી આવી. બિટ્ટુડાની બહુ મજા આવશે. તો આજે બહુ મજા આવશે. પપ્પા પ્રીતિ, હું તમારી લાગણી સમજી શકું છું, તમારી ભાવના સમજી શકું છું, પણ ક્યાં સુધી આમ પોતાના મનને મનાવીને જાતને છેતર્યા કરશો? જો કોમળ કલ્પનાને કચડી નાખો અને વરવી વાસ્તવિકતાને સ્વીકારી લો કે આ ઘરમાં બિટ્ટુ નામનું કોઈ બાળક નથી, એટલે તમે લોકો આ ખોટા સપના જોવાનું બંધ કરો. અમારા લગ્નને 7-7 વર્ષ થયા, પણ પ્રીતિનો ખોળો ખાલી છે, આ ઘર ખાલી છે, અમારું જગત ખાલી છે. રડ નહીં પ્રીતિ બેટા, પંકજની વાત તો સાચી છે ને? તું જ કે બેટા, ક્યાં સુધી બનાવટી બાળકની કલ્પના કરી આપણે આપણા મનને મનાવતા રહેશું? ક્યાં સુધી ખાલી પાનો ભાર હવે કમાતો નથી પપ્પા. ન ભાવે તો એ નિભાવવું પડે છે, એનું જ નામ સંસાર. અને પ્રીતિ, આમ જો તો શું નથી તારી પાસે? સમૃદ્ધ સાસરું, સ્નેહાળ સસરા, પ્રેમાળ પતિ, લાડકો દિયર, સુખ સંપત્તિ, સાહેબી. પણ બાળકની બાદ બાકી છે, અને એક જ બાદ બાકી, જીવનના તમામ સરવાળાને શૂન્યમાં પલટાવી નાખે છે. સોને મળ્યું પિંજરું છે, પણ એમાં ટવકો કરનાર પંખી જ ના હોય તો એને શું કરવાનું? વર્ષોથી માતૃત્વ માટે ઝંખું છું, માથા આખડી તોરા થાકા, શું શું નથી કર્યું મેં. હે પ્રભુ, મેં તારી પાસે સહારો માંગ્યો ને તે વાજણી કુકતાઈ પ્રહારો દીધા. શી ખોટ છે તારા ખજાનામાં, મને એક બાળક દઈ દે પ્રભુ. તારી પાસે ભીખ માંગુ છું ભગવાન, ભીખ માંગુ છું. આ ઘરમાં પગલીનો પાડનાર દઈ દે ભગવાન, દઈ દે, દઈ દે. લોકો કે મા બાપની વાત માને ને એ છોકરો સુખી સુખી થઈ જાય, અને મેં મારા મા બાપની વાત માનીને દુખી દુખી થઈ ગયો. મારો બાપ મને કે બેટા ગામડાની ગોરી લાવજે, અને મારી મા મને કે શિયાળની પદમની લાવજે. એ બે ના કહેવાથી બબ્બે વાર ઘોડે ચડ્યો, અને એવો ઊંધે કાન પડ્યો કે આજ સુધી કળ વળી દઉં મા. એ કહું છું, સાંભળો છો? કઈ છૂટકો છે? આ મારી મણી લાલુ ડાર્લિંગ. બોલ મારી ખારી સિંહ. આ મારી મોનિકા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આમ તો મારી બેટું સારું લાગ્યો,
કોલગેટ લીમડાનો નિરોગી દાંતણ ઓરેન્જ જ્યુસ ગરમા ગરમ આદુ વાળી ચા બ્રેડ બટર અને બિસ્કિટ શીરામણમાં સરસ મજાનું મીઠું અથાણું અને કડક ભાખરી ઉબે નારીનો ભરથાર મારું મીઠું મારું બધું વ્યવહાર રવિને અરે આપણા છોટે નવાબને ઉઘરાણી માટે ન મોકલાય. અરે ક્યાંક પાર્ટી પૈસા નહીં આપે તો ઊંધું ચત્તું કરી બેસશે. ધીરે ધીરે બધું શીખશે, હજી તો નાનો છે ને. હા નાનો ખરો પણ રાઈનો દાણો. લાલા કાકા અરે બેસ બેટા બેસ. હે બાબા શેઠ સાંભળો, આ છે બહુ નાનકો પણ એના બિલ બહુ મોટા. હા હોટેલ બિલ લાવ. બોલ ચાંપાલ. લાવ દરજી. લાવ. હે બાબા શેઠ આ જુઓ તો ખરા, આપણો રવિ છે ને, આ રવિવારે ના દોસ્તારો ને ફાઈવ સ્ટાર હોટલમાં પાર્ટી દીધી હતી, એનો હોટલ નું બિલ સાંભળ્યું 15,795.80 પૈસા. પપ્પા શું કરું? ચૂકવો. અને આ જુઓ ભાઈ નું જોડા નું બિલ તો જુઓ. હે પગરખા 7,625.40 પૈસા. પપ્પા ચૂકવો. દરજી નું બિલ 12,820. અરે લાલા હું બે જોડી કપડા આખો વરસ ચલાવતો. અરે તું ચલાવતો તો પણ ઈ થોડો ચલાવે. અને ભાઈ તારો બાપ રોડપતિ હતો પણ એનો બાપ તો કરોડપતિ છે ને. પપ્પા ચૂકવો. પકડો. હે પણ એ છે ક્યાં? આપણા હીરો ભણવા ગયા છે. હાય રવિ. હાય ફ્રેન્ડ્સ. રવિ દોસ્તોએ બહુ રાહ જોઈ. બેનપણી હોય તો ધીરજ ખોઈ. ચાલ ડાન્સ ની પ્રેક્ટિસ માં કાલે કપરી કસોટી છે. રવિ ને સપના બેઉ પાર્ટી પાણીદાર છે. કોને ખબર કોની જીત કોની હાર છે. એ કાલે અમારો હીરો જોરદાર તૈયારી કરીને આવશે. એ મારી હિરોઈન ભી શોષણગાર સજીને આવશે, જોઈ લેજે. હા જા જા જા. મચકો મચકો કારી
सरखे हिस्से बनने ने सपना, दिस इज टू मच।
આ તો હવે હદ થઈ છે. એ આતાજી કાઈ નથી, પ્રિન્સિપાલ ને ફરિયાદ કરીએ કે રવિએ ટ્રોફી તોડી નાખી. અરે અમે તો ક્યારની ફરિયાદ કરી દીધી કે ટ્રોફી સપના એ તોડી નાખી. હવે તો હદ થઈ છે. અરે આ તો હજી કાઈ નથી. સપના, રવિના ઘરે જઈને ફરિયાદ કરીએ. એડ્રેસ આપું. સ્ટોપ ઇટ. બસ છોકરી બહુ થયું, તારી ફરિયાદ મેં સાંભળી લીધી, પણ તું રવિ માટે ગમે તેમ નહીં બોલ હા. આખરી મારો લાડકો દિયર છે. એ તારા લાડકા દિયર ને પણ કહી દે આ છોકરીને હેરાન ન કરે, હું ચલાવી નહીં લઉં. અરે આખરે સપના મારી એક ની એક સાળી છે. એક મિનિટ પકડો તો ભાભી. એ ચાલ તારો જીજો પછી હશે, પેલા મારો સગ્ગો ભાઈ છે, ખરું ને ભાભી? એ તારી ભાભી પછી પેલા મારી સગ્ગી બેન છે. ચાલ દીદી, કાલથી કોલેજમાં રજા છે, એટલે મા પાસે ગામડે જઈ આવો. એટલે ચાલો કાલથી ઘરમાં શાંતિ. જીજાજી ગાડીનો બંદોબસ્ત કરી આપો ને. અરે ફર્સ્ટ ક્લાસ જો ને, હવે કાલે રવિ ઓફિસના કામે ભાવનગર જવાનો છે, તો પછી તારે તારી મમ્મીને તો મુકતો જશે. ચાલ છે, આવો સારો ડ્રાઈવર મળે તો પછી ચાલશે. એ એ મોટા મોટા આ સંપેત્રુ બહુ ભારે પડશે. અરે જગર તારી બસ. જો રવિ એક ખાસ વાત કહું, તું જ્યાં જાય ત્યાં સપ્તાહ ને સાથે જ રાખજે. એ પ્રીતિ ખરેખર એક વાત કહું, આપણે જન્મ જન્મ ના સાથી છીએ, પણ આ બંને જન્મ જન્મ ના દુશ્મન. ખરેખર કહું છું. અરે પંકજ આ ક્યારે નહીં જોડા. અરે જોડાશે જ, જોડાઈ ગયો. અરે હા, આ બધી સાડીઓ છે, એમાંથી તને જેટલી જોઈએ ને એટલી તું લઈ જા. યસ. આ મસ્ત સાડી છે, આ હું લઈ જાઉં. આ સાડી? યસ. આ સાડી નહીં. કેમ? અરે આ સાડી સ્પેશિયલ સાડી છે. સ્પેશિયલ એટલે? આ સાડી તારા જીજાજીને બહુ ગમે છે. જ્યારે હું આ સાડી પહેરું છું ને, ત્યારે એકદમ રોમેન્ટિક થઈ જાય છે. અચ્છા, એમ વાત છે, તો તું મજા આવશે. આ શું કરે છે તું? ખમ તો કહું છું, હમણાં જીજાજીની ફિલ્મ ઉતારવી છે. સાંભળ, જોખમ છે. કેમ કેમ થયું છે? અંદર તમારી ફિલ્મ ઉતારવાનો પ્રોગ્રામ બની ગયો છે. ઓ એ શેર તો આપણે સવાશે. પ્રીતિ ડાર્લિંગ, ત્યાં જ્યાં સાડી પહેરી છે એટલે મને પગથી માથા સુધી કંઈક કંઈક થાય છે, હૃદયમાં ઘંટડીઓ વાગે છે, ગલી પચીને એવું એવું થાય છે. કેવું કેવું થાય છે? કેવું કેવું થાય છે મને સમજાતું નથી, પણ કંઈક કંઈક થાય છે, ધક ધક થાય છે. ડાર્લિંગ આજા. મૂરખ બન્યા જીજા. મૂરખ બન્યા જીજા. મૂરખ બન્યા. શું છે મને ફસાવી દીધી તમે? એ ક્યાં જાય છે? નાસ્તો કરવા. તો મને પણ સાથે લઈ જા. જીજાજી એ કહ્યું છે ને, જ્યાં પણ જાય ત્યાં મને સાથે લઈ જવાની. ખાઉદરી ખા ખા જ કરે છે. ચાલ. સર, બે પીઝા, એક સેન્ડવિચ અને એક એસ્પ્રો. માથાના દુખાવાની દવા, સાંભળ્યું? એ ક્યાં જાય છે? પાન ખાવા. મને પણ સાથે લઈ જા. જીજાજી એ કહ્યું છે, જ્યાં જાય ત્યાં મને સાથે રાખવાની છે. આજે પંઢરપુરી જ ખવડાવું. હા ચાલ. તો ગાડી માં બેસું, હમણાં આવું છું. મને પણ સાથે લઈ જાઓ. જીજાજી એ કહ્યું છે, જ્યાં જાય ત્યાં મને સાથે લઈ જવાની. ચાલ ચાલ, તને આજે લઈ જાઉં મારી સાથે. ચાલ. બેશરમ. અરે દિવાળી બેન ને ઘેર પણ આજ રામાયણ. અરે એની વાત તો બહુ જબરી. જાવા દેવ ને ઘેર ઘેર માટી ને ચૂલા. મમ્મી. સપના,
મમ્મી સપના હાલો તમારું સંપેત્રુ સંભાળો એ સંપેત્રુ કોણે કહે છે હું તો બેગ ને કહું છું તું કોને સમજે એ ચાલે મને બધી ખબર છે તો મહેમાન છું મહેમાન ને હાથ ને લગાડો ને મહેમાન ભગવાન નો અવતાર છે સપના બસ હવે બહુ છું હાલો અંદર આ ચાલો એ યુ આ વર્ષે તારું ભણવાનું પતે ને તારા લગ્નનું ગોઠવાય એટલે મારા જીવને નિરાથ વડોદરા વાળા સૂર્યકાંતભાઈના દીકરા દીપક હાટુ પૂછાયું છે છોકરો તારે લાયક છે સાંભળું તારી મમ્મીએ કહ્યું હવે કોઈ પણ લલ્લુ પંજુ સાથે ગોઠવાઈ જા 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 મારે તો ફર્સ્ટ ક્લાસ વર જોઈએ એમ અને જો લલ્લુ પંચો જોઈતો હોય તો દૂ શું ખોટો હા શું બોલી શું બોલી તો હા શું બોલી હા લલ્લુ પંચો મિરે મિરે લલ્લુ પંચો ઉભરે ઉભરે સોરી 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 બોલ બોલેશ ના બાબા લલ્લુ પંચો નહીં બોલ બસ છોડ ને જા ઠીક હે માફ કિયા આષાઢી આભમાં વાદળ મેઘ ધરાની ભીતનું કાગળ ઉખડે કોરી આંખની આગળ હૈયું હે તે છલકાય મનડું ભીંજવે ને ભીંજાય દલડું ધડક 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 થાય ચિત્ર મોરલા
धड़क 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 थाय को हाथ मा आपो हाथ आज भी जाशु साथ मा इनो होई नहीं संता ताप मही तू झाड़ो था शेटलू वचना भाल तो छे विश्वास गोरा दे वाई दे ना बंधाए के इतो साथ मा वे तू जाए दलडू धड़क 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 थाए आख मा जी हित नु कदड़ पीत छुपी छे पालव पाछड़ उघड़े कोरी आख नी आगल हायो हेत छलकाए कोई खुलासा प्रेम तो जी मौन नी भाषा पण छोकरो पहल करे इतली तो राखू ने आशा सपना बेटा अरे हूं तो तने जत्था बन प्रेम करू छु पण कही नथी सकतो पण तू तो मने एक वार कही दे आई लव यू Hello, good morning. Yes, good morning, sir. Your phone, Mr. Kothari. हाँ कोठारी साहब, हाँ जी, अच्छा, हाँ तो हमने 10 मिनट में फोन करूँ चु. ये बाबा से, भाई तारी कंपनी ना ऑर्डर प्रमाण है, मारी फैक्ट्री में भी बद्दो काचो माल सप्लाई थई गयो छे. लाला तू तारो वायदो क्यारे चूकतो नहीं अरे पप्पा रवि ने मैं एक पार्टी पासे उघराणी माटे मोकलेलो अने मोटो लोचो मारीने आव्यो छे अरे लाला काका ने पेला वेपारी ने धमकी आपी छे के जो पेमेंट नहीं आपे तो नी सोनानी चेन अने वीटी बन्ने उतारी लईश रवि पप्पा एक टोपी आपवानी वात करतो तो व्यापारी ना दीकराने आवू ना शोभे बेटा अरे पप्पा धंधा मां ध्यान नथी अने नऊ शीखवानी धगश नथी ए मोटा तमे शीखवो छो छू ने संभळावो छो वधारे याद एक मिनिट ए वात छोडो ने मने के नडियाद नी फाइल छू तो ए मने नहीं एक मिनिट तो कोने केवानो जा 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 तारे झगड्यास करे तारे पण कमाल चाल एक मिनिट अंदर गाउ अंदर चाल अंदर चाल गाडीक मां भेगा अने गाडीक मां जुदा तारो डर लागे छो ए लोको ने अरे लाला ए बराबर छे पण जारे हूं नहीं होऊं त्यारे शू थसे आ लोको नु अरे त्यारे बन्ने नी बहु हाचवसे ने ए लोको ने प्रीति बहु तो लायक छे ज लाला बस रवि नी बहु सारी आवी जाए तो सारू नहीं तो बे भाईयो तो बाजू में रहया देराणी जेठाणी ना झगड़ा शुरू થઈ જશે अरे बाबा शेठ हां देराणी जेठाणी ना गणित में आज गड़बड़ छे बात तो सांभळ आ देराणी जेठाणी छे ने ए बेऊ रेलवे ना पाटा जेवा आम बेऊ साथे ने साथे पण कोई दी एक नो था अने वाते वाते मांदा बचका पड़े एक नु काम बीजी अडे नहीं अने देखा देखी में पाछी पड़े नहीं देराणी जो साड़ी लावे तो जेठानी लावे ज लावे अने ए पण पाछी ए दुकान थी अने जेठानी जो बे दिवस बियर जाय ने तो देराणी छोड़े एनी रजा मंजूर करवी पड़े अने देराणी जो પોતાના પિયર થી બે દિવસ ભત્રીજા ને આપણા ઘરે રોકાવા લઈ આવે ને તો જેઠાણી ને ભત્રીજો ન હોય ને તો પિયર ના પાડોશું છોકરું લઈ આવે રોકાવા માટે પણ લાવે ખરી પણ લાલા આ ઉસા તુસીનો कोई उपाय करो
ઉપાય છે ને શું આપણે લગ્ન વખતે વર વહુની જેમ કુંડળી મેળવીએ ને એરી વાતને કેન્સલ કરો તો અને એને બદલે દેરાણી જેઠાણીની કુંડળી મેળવો આવું કે તું ભેગા થઈ જાય એટલે લગ્ન કરી નાખવાના લાલા એટલે જ મને રવિની બહુ ચિંતા થાય છે એ બાબા શેઠ ઈ ચિંતા કરવાનું તારે કોઈ કારણ નથી અરે તારો પ્રોબ્લેમ તો હું સોલ્વ કરી દઉં તારી તો કાંખમાં છોકરું છે ને ગામમાં ગોતાગોત કરવા નીકળ્યો છે હું સમજ્યો નહીં પ્રીતિભાઉ ખરી ને પ્રીતિભાઉની નાની બેન સપના શું ખોટી બે સગી બહેનો એટલે દેરાણી જેઠાણીનો આપણા ઘરમાં પ્રોબ્લેમ જ નહીં એક મિનિટ અંકલ આ ભાઈ તરીકે ઓછો પડે છે કે પાછો સાઢુ ભાઈ તરીકે મારે માથે મારવા માંગો છો એ કાકા હું જાઉં કોલેજ મારી રાહ જુએ છે એ એ કોલેજ કે પછી કેન્ટીન છોટે સરકાર હા હા કેન્ટીન બડે માલિક હાય એવરીબોડી હાય હીરો હાય હેન્સમ હાય થેન્ક યુ એ ચાલ રવિ ચાલ મને યા ઓકે ભાઈ 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 એ ચાલ 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 હાશ તું આવ્યો તો શાંતિ થઈ કેમ છો તું તારા વિના હોટલ નું બિલ કોણ ચૂકવશે અરે રવિ હોય પછી કોઈએ બિલ ની ચિંતા કરવાની જરૂર નથી યાર જલસા કરો થેન્ક યુ જે છોકરો ચૂકવે કેન્ટીન નું બિલ છોકરીઓ એને દઈ દે પોતાનું દિલ અરે બાકીને રાખ તારી પાસે અરે રવિ તું શું લઈશ એક કડક મીઠી ચા આજે તો આ પાર કે પેલે પાર સપના પાસે કરી દઉં મારા પ્રેમનો એકરાર પહેલી પીળી સાડી વાળી છોકરી દેખાય છે આ પીળી સાડી વાળી એના જીના પ્યો ચા 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 એક મિનિટ એક મિનિટ આલે ચબક દિલ ધક ધક થાય છે પ્રેમ ગલીમાં જઈને રાહ જોઉં એની અરે મારે દીદીને ફોન કરવાનો છે તો અહીંયા જ રે તું ચાલ ને હાય લે લે બોન બોની કરાય સવિતાના આશીર્વાદ છે લાય બોન શાહરૂખ જેવો વર મળે ને સચિન જેવો દીકરો મળે દસ આટલા બસ દસ રૂપિયા માં કોઈ ના આવે બોન મુકરી જો વાર મળે આવું છું વાલા તારા સુવાળા સુવાળા સ્પર્શથી આજે હું ધન્ય થઈ ગયો ડાર્લિંગ અરે મારા રાજા મારા અહિયાના હાર મને મૂકીને ત્યાં જાવ છો મારા વાલા ઓ ઉભારો તમે હવે ઘટઘટ માં આમ જીવો તો બેવ લતવત અને આમ જીવો તો કોરા કેમ રાજા તને ના ગમ્યું ભાઈ નહીં લાલા કાકા ગમ્યું ને બહુ છે વાવા ગમ્યું ને તો ભાઈલા જો તારે ભીંજાવું હોય તો અહીંયા ની વાત હોઠ પર લાવી દે
नहीं तो जिंदगी भर कोरो थाको रही जाइस। पापा जी पंकज सरस समाचार छे मम्मी नो कागळ छे। हां वडोदरा वाला सूर्यकांत भाई ना दिकरा साथे सपनारू मागू मोकलाव्यो हतो ने तेनी हाथ थई गई छे तो बेन तारू पाकू थई गयो छे। प्रीति बधा नु मो मीठू कराओ। हां पापा जी मो पण मीठू कराऊ छु ने बधा ने फ्रूट जूस पण पीवडाऊ छु। लग्न करवा मांगू छू। केम राजा पाकू ने? अरे वाह सुखीता सुखीता। पण काका पेला कागळ नी वात। अरे कागळ ए कागळ बागळ तो खोटो हतो ए तो तारा मोढे थी वात करवा माटे आ बधो अमारो कीवियो हतो। ए अहियां 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 सपना में तारो पाकू करी नाख्यो। दीकरी तने आ पसंद छे? जो काका जो बधा तो बस छोकड़िया जोड़ाओ शरणाईयो वगड़ाओ तमारी बेवनी वात पाकी। ना मारे एक ज घर में बे दीकरीओ देवी नस। नवनीत भाई मने तमारा घर माटे के रवि जेवा वर माटे वांधो नत। पण जुओ भगवान तमे करियावर नी चिंता करता हो तो करशो नहीं। फक्त कंकु अने कन्या देजो जेम प्रीति बहु ने पोंखी हती एज उमर काती सपना ने पण स्वीकारी लेशु। मम्मी मारी बहन सुखी ज थशे आ घरमां। शीद ने बेनू मटी ने देराणी जेठाणी बनो छो बेटा। लोक वायका काई खोटी नस के देराणी जेठाणी ना तो कपड़ाई साथे होई ने तो ये झगड़े। मारू तो एवं मानु छे के सिक्कानी बीजी बाजू पण होय छे। संबंध बेवड़ाय तो सुख वधारे छलकाय। हम भले तमारू कुटुंब साधारण गणाय पण बेव दीकरियो मां तमे सीचेला संस्कार ए बहु मोटी वात छे। अने सपना दीकरी आ घर ने लायक छे एटले हवे जाजो विचार ना करशो। अने छोकरा छोकरी ना मन पण मळेला छे। हा मम्मी सपना ने पण मारो दियर गमे ज छे। भले सौनी इच्छा ईज मारी इच्छा। बहुत सरस बहुत सरस। आ दुनिया एक वृंदावन छे कुटुंब छे फुलवाड़ी। संपी जंपी साथे जीवता सररर सरके गाड़ी। वर राजा घोड़ चढ़े ने लावे वो राणी। शरू थाय पछी खेल मजानो चालो लईए माणी। जेठे आणी जेठाणी देर निराणी देराणी। आ दुनिया एक वृंदावन छे हरी भरी एक वाड़ी। पड़े ने पति देव ने करे कान भंभेरणी। काम वेला
ગમી તો કરે ઢસરડા રાત દિવસ ના જોતી લટક મટકતી બટક બોલી આ ક્યાંથી લાવ્યા ગોતી દે રાણી ને દાબ મરા છે શબ્દો ની પોડે દાણી ગાય જેવી દે રાણી સામે જમ જેવી જેઠાણી ભોલા ચાલી બથમ બથી અવળ ચંડી છે વાણી ભવો ભવની દુશ્મન જેવી દેરાણી જેઠાણી ઘર ઘરની આ વાત ક્યારેક સાચી ક્યારેક જૂઠણી લાગે છે કે મારી બે રાણીઓ થાકી ગઈ છે એ હોઈ ગઈ છે આશ ડાર્લિંગ Darling. Yes. Mani. પણ બોલી ને જાગે છે. હા. જાગે છે? હા. તમે એક કામ કરો. બોલો દૂધનો ગ્લાસ લાવો 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 લે પી મારે નથી પીવું હવે આ પડી ગઈ છે ને દવા નહીં ઈ એને તમે પાઈ દ્યો એટલે થશે શું બે દિવસ સુધી ગોટાઈ રહેશે પણ પાછા તમે ન પી લેતા હા જાઓ હાય પણ મોનિકા પેલી મણી ત્યાં જાગે છે હજી પેલી કેક લાવ આ સ્લીપિંગ ટેબ્લેટ છે ઊંઘની ગોળી યસ યસ એને કેકમાં ભરાવી દઉં છું અને તમે એને આ કેક ખવડાવી દેજો બે દિવસ સુધી ઉઠશે જ નહીં એક કામ કર હાલે દૂધ પી લે તું હાઉ સ્વીટ Thank you, darling. Double thank you, darling. Hey. Abhi apne bhi ekla. Le, Bobby to kar.
પેલે તમે કેટલો પ્રેમ છે મારા માટે તમને હલો હું રવિ મહેતા સાથે વાત કરી શકું છું? ના એ બહાર ગયા છે. આપ કોણ? હું ડોલી, એની ખાસ બેનપણી. ખાસ બેનપણી? તું ઘરની નોકરાની રાધા બોલે છે? નોકરાની રાધા, મારી એક વાત સાંભળ. રવિ નેટનો મેસેજ આપજો કે એને જે મને ડાયમંડ નું નેકલેસ પ્રેઝન્ટ આપ્યો તો ને એ ગઈકાલે સાંજે પેલી હોટલ ના રૂમમાં જ રહી ગયો છે, તો યાદ રાખીને પિકઅપ કરી લે. અને સાંભળ, આ વાત એની પત્નીને ખબર નહીં પડવી જોઈએ. હા આપણી ફેક્ટરીમાં બહુ જ મોટો પ્રોબ્લેમ થયો છે. હા, હું અત્યારે જાઉં છું. શું વાત છે? કોનો ફોન હતો? સપના, મારે અત્યારે નીકળવું પડશે. ફેક્ટરીમાં બહુ મોટો પ્રોબ્લેમ થયો છે. પાળીનો સુપરવાઇઝર કોણ હતો? કનુભાઈ. ટેમ્પરેચર મેન્ટેન નતું કર્યું? કર્યું હતું, પણ મશીનની ખરાબીના કારણે અગડબડ થઈ. ખોટી બાનાબાજી મને પસંદ નથી. રવિભાઈ, મશીન બદલવા માટે મેં બે વાર રિપોર્ટ કર્યા હતા. અચ્છા, તો રિપોર્ટ કરીને ઊંઘી ગયો તો? મફતનો પગાર ખાવાની આદત પડી ગઈ છે તમને લોકોને. અરે, તમે આ શું બોલો છો? હું પૂછું એટલાના જ જવાબ આપવાના. આટલી ઉદ્ધતાય? ઠીક છે, તો મારો જવાબ હવે હું તારો બોસ છું. મને પગાર મોટા શેઠ આપે છે, તમે નહીં. નાના શેઠે કનુભાઈને લાફો માર્યો, પણ એમનો કઈ વાગતો હતો નહીં. બશીરભાઈ, હવે આગળ આપણે શું કરવાનું છે? ઈંટ કા જવાબ પથ્થર સે, કામકાજ બંધ. ધંધામાં શાંત રાખવું જોઈએ. કારીગરો પાસેથી કેવી રીતે કામ કરાવવું એ પંકજ પાસેથી શીખ. કારીગરો પાસેથી કામ કરાવવાની મારી પદ્ધતિ અલગ છે, તો તારી એ રીત મને નહીં ફાવે અને મને તમારી સાથે નહીં ફાવે. એટલે તું કેવા શું માંગે છે? પપ્પા, મને મારી રીતે અલગ બિઝનેસ કરવા દો. ગયા વર્ષે પ્રિન્ટિંગ નો ધંધો કર્યો હતો ને તમે, શું ધોળકું ધોળ્યું? રૂપિયા 2 કરોડ નું આંદાણ કર્યું અને ભારે ખોટ સાથે ધંધો બંધ કરવો પડ્યો. એમાં તમને શાનું પેટમાં દુખે છે? અરે, પપ્પાની પરસેવાની કમાણી છે આ. આ તો શું થઈ ગયું? અરે, પપ્પા છે એટલે આ બધું ચલાવી લે છે. બાકી જો હું હતો તો તને ક્યારે ઉઠાવીને બહાર ફેંકી દીધો. પંકજ, પપ્પાની મિલકતનો 50% નો વારસદાર હું પણ છું અને એ પણ કાયદેસર. જોયું ને પપ્પા, આજની મનની મેલી મુરાદ પણ બહાર આવી ગઈ. કોની કેવી મુરાદ છે એની મને બરાબર ખબર છે. તમારી જેમ દમ મને આવડતો નથી અને કોઈના દાબમાં રહેવું મને ગમતું નથી. શટ અપ રવિ. યુ શટ અપ. એટલે જ કહું છું પપ્પા, જે કાલે થવાનું છે તે આજે થઈ જાય. મને મારો પૂરેપૂરો ભાગ આપી દો. ભાગ જોઈએ છે તારે?
अपना जीवता जीवन वाह आ दिवस पण जोवानो लखायो हशे आजे तमारा वर्तन थी मने बहु दुख थयुं छे ने आ घरना मोब ने ठेस पहुंची छे अरे ज्यारे घरना मोब ने ठेस पहुंचे छे त्यारे दीवालो मां तिराड़ो पड़े छे करो जेम तमारी मर्जी मां आवे तेम करो करी दो आ घरना टुकड़ा अरे आ बापना हृदयना पण ना पप्पा एवुं नहीं थाय तमारो रचिला माड़ो हमे क्यारे पिघावा नहीं दईए टांकी मारे पाणी कदी जुदा ना पड़े पप्पा तमे जरा पण चिंता ना करो हाँ पप्पा अमे बे बेनो क्यारे छुट्टी नहीं पड़िए अने बे भाइयों ने पण जुदा पड़वा देवानी नथी हाँ पप्पा दीकराओ मन खाटू करी नाख्यू लाला नाना मा छोकर मत छे ने मोटाए मोटाई न बतावे हाल्या करे बाबा शेठ ए तो घेर घेर माटी ना चूला हूँ साव भांगी पड़े छू लाला साव भांगी पड़े छू लाला मारे मारू वसियत बनाऊ छे हाँ हाँ बाबा सेठ हम उतावला ना था दोस्त अरे उतावला सो भावरा अने धीरा सो गंभीर बहु विचारी ने वसियत बनावीश लाला अरे जहां संतति ज काबू में नथी तो पछी शू करवानी आ संपत्ति शू करवानी મહેતા સાહેબ તમારી ઈચ્છા મુજબનું વિલ તૈયાર છે આમાં હવે સહી કરી દો જી મિસ્ટર મહેતા રિલેક્સ યોર સેલ્ફ આવું તને આપું છું મને વિલ તો વિશ્વાસુને જ અપાય મને મારા વૈભવના નહીં વાલના વારસદારની જંકના હતી લાલા વાલના વારસદારની બાબા શેઠ એક વાત પૂછું તને તારે તો એક જીવની ખોટ છે તે મારો જીવ લઈ લે પણ મારા બાબા શેઠને દાદાજી કહેવા વાળો એક જીવ દઈ દે હા કોણ હા મિસ્ટર રાજાની હા બોલો બોલો ના આજે હું બોરસદ જાઉં છું આ મારી એક જૂની ફેક્ટરી છે ને એ કાઢવી છે ક્યારે ના 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 હા રવિવારે આવી જઈશ રવિવારે આવી જજો અમારા બંગલે અમારા લગ્નને એક વર્ષ પૂરું થયું છે એની ભવ્ય પાર્ટી છે
सपना शुरू हो शुरू इतने मोटा 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 वो बाप बनवानो छु अभिनंदन भाई अभिनंदन बराबर अरे अरे भाभी अरे पर शू छे अरे पर अरे शू छे पर के मतलब खुश देखा छे भाभी तुम्हारी बेन मां बनवानी छे मां भाभी भाभी मोटा मोटा छोटा मोटा भाभी छोटा प्रीति ने डॉक्टर प्रीति ने थयु छे शुं केम छे तमे धार्या ना होय एवा समाचार छे प्रीति बेन ने पण सारा दिवसो छे मोटा रवि कांग्रेचुलेशंस अरे मारू मोडू शुं जुए छे अंदर जईने भाभी ने मार चाल पंकज सात सात वर्ष पछी मारी इच्छाओ नो पाताळ को छलकायो छे आजे માં બનવાની છે વિચારથી જ મારી છાતી છલક છલક થાય છે ને મારા હૈયા મહારક નું ચોમાસું લહેરાય છે પંકજ મારાથી પણ વધારે ખુશી તો પપ્પાજીને થશે મૂડીના વ્યાજને રમાડવાની એમની ઈચ્છા હવે પૂરી થશે દાદાજી દાદાજી કહીને આખું ઘર ગાજી ઉઠશે નાચી ઉઠશે ઝૂમી ઉઠશે પંકજ એ બગાડ એ રસ્તામાં આવતા હતા ત્યાં તમારા પપ્પાને સિવિયર એટેક આવ્યો હોસ્પિટલમાં લઈ જાઓ એ પહેલા તો મારા બાબા સીટનું પ્રાણ પંખી ઉડી ગયું ફેક્ટરીમાં ચરસ વેચાય છે આ કારીગરો તો બધાય સારા જ છે પણ આ બશીર લોકોને ખરાબ રવાડે ચડાવે છે ના લાયક મારી ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ડ્રગ્સ વેચે છે ચાલ મનીમજી જી સાહેબ આ માણસને અત્યારે તારી નોકરીમાંથી કાઢી મૂકો આ વાત તમને ભારે પડશે શેઠ અરે ચાલ ચાલ પંકજ આપ અસત્ય છે કે સપના માણસ કે આવનું સપનું જે હંમેશા સાચું ઠરે છે પ્રીતિ એને ત્યાં દેર છે અંધેર નહીં
કઈ સપના? નહીં જાને, મને નહીં ગમે. પહેલી ડિલિવરી છે, પિયર તો જવું જ પડે ને. સુવાવડ વખતે પતિને સાથે લઈ જવાનો રિવાજ કેમ નથી? સાંભળો, મને રોજ ફોન કરજો. એ રોજ રોજ ફોન નથી કરવાનો. હા, અને જો તબિયત સાચવજે. મારી તબિયતનું શું? અને હા, ખાવા પીવામાં કાળજી લેજો. તું જવાની છે સાંભળીને મારો તો ખાવા પીવામાંથી રસ જ ઉડી ગયો છે. આમલી ખાવાનું મન થાય છે. અને મારે તો બેબી જોઈએ, પરી જેવી. બાબો જોઈએ, એ પણ પ્રિન્સ જેવો. અરે મેં તો નામ પણ વિચારી રાખ્યા છે. શ્વેતા, ભવ્યા, સોનાલી, વૈશાલી. નામ નક્કી છે? જીવન, ચીમન, જેઠો કે પછી ભીખો. શું તમે પણ અત્યારથી લાત મારે છે? બાપ પર ગયો છે. બાપ સપના કેમ હશે છે? રવિનો ફોન હતો અને કહેતો હતો કે ડોક્ટરને લાજ આપ, પણ જલ્દી રિઝલ્ટ. ઓ ભાઈ સાહેબ, આ શું છે? મેથી પાક. નાનપણમાં તમે બંને બહેનોએ મારા હાથનો મેથી પાક નખાધો ને, પણ આ મેથી પાક તો ખાવો જ પડશે. કશું વિચારત બેટા? જગતનું મોટામાં મોટું સુખ કયું ખબર છે માં? એક વાંઝણીને બાળક થાય ને. એ ભાંગી તૂટી વલિયારી. અરે યોગેશભાઈ, મળી ગઈ રજા તમારા વાઈફ ને? હા હા, મળી ગઈ મળી ગઈ. લે 200 રૂપિયા. ₹200 ખોટા નત. અરે પ્રીતિબેન, અચાનક શું થઈ ગયું? બાથરૂમમાં પડી ગઈ ને બેભાન થઈ ગઈ. હોસ્પિટલમાં ભરતી કરી દો ડોક્ટર સાહેબ. મારી લીધી ને કઈ? ડોન્ટ વરી, કશું જ નહીં થાય. પ્રીતિબેનને ઓટીમાં લઈ જાઓ. એ શું થયું બેટા તને? એ ડોક્ટર જરા જુઓ તો શું થયું. ઓપરેશનની તૈયારી કરો. ધીરજ રાખો. કુસુમબેન, સપનાબેન ને બાબા આવે છે. હા, હે ભગવાન. અરે વાહ, એ બેટા તારો કુસુમબેન. વાહ ભાઈ વાહ. એ બાબા શેઠ, અરે જો તમારી દાદા બનવાની ઈચ્છા જ પૂરી થઈ ગઈ. અરે મારો તો અંતરાત્મા કહે છે બાબા શેઠ કે તમે જ આ ધરતી પર પાછા ઉતર્યા છો. હા, અરે કુસુમબેન એવી પાર્ટી આપીશ કે દુનિયા આખી દંગ લઈ જશે. જોજો તો ખરા. કુસુમબેન, મારી પ્રીતિને દીકરો આવ્યો કે દીકરી? હા ડોક્ટર, શું આવ્યું? સોરી, અમે પ્રીતિબેનના બાળકને નથી બચાવી શક્યા. કુસુમબેન, પ્રીતિબેનને આ વાતની ખબર નથી, એમને ન જણાવશો. આઘાતને લીધે કેસ બગડી જશે. પ્લીઝ. વાહ પ્રભુ, તારી લીલા અકળ છે. તે ખુશાલીના ખરખરાનો પ્રસંગ લીધો.
દીપક બુજાવો હતો તો પ્રગટાયો શું કામ? એનું ખોળું ખાલી રાખવો તો તો ભર્યો શું કામ? કુસુમ બેન, ધીરજ રાખો અને હિંમતથી કામ લો. એ ભાનમાં આવશે અને પડકે બાળક નહીં ભાળે તો મારી દીકરી જીવી નહીં શકે, એ જીવી પણ નહીં શકે. એક એક રસ્તો છે. કયો? સપનાનું બાળક એ પ્રીતિને દઈ દઈએ તો? ના મમ્મી ના, મારું બાળક તો ના જાપો. અરે આ બાળક તમારું જીવન છે. તારો સવાલ માત્ર જીવનનો છે, પ્રીતિનો પ્રશ્ન જીવન મરણનો છે બેટા. મમ્મી, તીતી માટે મને લાગણી છે, પણ તારી લાગણી નહીં, તારો ત્યાગ જ એને જીવાડી શકશે બેટા. પ્રીતિને કદાચ બાળક થાય કે નહીં થાય, પણ તારી સામે તો આખું જીવન પડ્યું છે, તને તો બીજું બાળક પણ થશે. અને બેટા, પારકાને ક્યાં દેવાનું છે? પ્રીતિ તો તારી સગી બહેન છે ને, અને એક જ ઘરમાં આ બાળક તારી નજરની સામે જ મોટું થવાનું છે. અને એક વાત યાદ રાખજે બેટા, કે જીવનમાં કેટલાક નિર્ણય હૃદય ઉપર પથ્થર રાખીને કરવા પડે છે. પ્રીતિનું જીવન બચાવી લે બેટા, હું ખોળો પાત્ર છું તારી. ના મમ્મી ના, બીજી કોઈ પણ વાત કર, પણ બાળક તો નહીં જ. કુસુમબેન જલ્દી ચાલો, પ્રીતિબેન ભાનમાં આવી રહ્યા લાગે છે. મારી પાસે છે દીદી, હું તો હું તેને રમાડવા લઈ ગઈ હતી. આલી દીદી, જો તારું બાબડું બહુ જ તો ફરી છે. તારી માં બનવાની ઈચ્છા પૂરી થઈ બેટા, કેવું લાગે છે? લાભા ઉડાળા પછી ધોધમાર વરસાદ વરસીને કેવું લાગે? એવું લાગે છે ભૂખ્યાને ભોજન મળે ને તરસ્યાને પાણી મળે તો તો કેવું લાગે? એવું લાગે છે હું માં બની ગઈ. એ વિચારથી જ મારી છાતી છલક છલક થાય છે માં. આજે આજે મારા હૈયામાં હરકનો વરસાદ છલકાય છે. અરે અરે અરે, હું પણ કેટલી સ્વાર્થી છું. અરે સપનાનું તો પૂછવાનું જ ભૂલી ગઈ. અરે ભાઈ, તને શું આવ્યું, બાપો કે પછી બેબી? હા, દીકરો હતો, છાજુ જીવ્યો નહીં. રડવાનું નહીં.
હે ફોન દેવતા, હું બાપ બની ગયો છું એ સમાચાર સાંભળવા માટે થનગની રહ્યો છું. અરે ઘંટડી વગાડ ને યાર. છોટે આ બધું રહેવા દે, હું તારાથી મોટો છું એટલે પહેલો નંબર મારો. એ મોટા, ખોટી વાત નહીં કરવાની આ. અત્યાર સુધી દરેક વાતમાં હું જીતતો આવ્યો છું, આ વખતે પણ હું જીતીશ. હા, એ બધી વાત જુદી. હા, આમાં તું જોજે, આમાં તું જોજે કોનો નંબર પહેલો આવે. આપણે શરત મારીએ ને. લાગી શરત છે. જે હારે એને હોટલમાં પાર્ટી આપવા. અરે આપી. મારું પૂછને, મારું પૂછને. એક મિનિટ. એ મમ્મી, મમ્મી, હવે આપણો દેવદાસ રવિ ક્યારે બાપ બનવાનો છે? રવિ જો, રવિ હિંમત રાખ. અરે આખરે મારું બાળક પણ તારું જ છે ને. કુસુમબેન, આ તમે શું કર્યું? સપનાબેનનું બાળક તમે પ્રીતિબેનને દઈ દીધું. એમ કરીને મેં મારી દીકરીનું જીવન બચાવ્યું છે ડોક્ટર. અરે પણ રિપોર્ટ્સની તો રાહ જોવી હતી. શેના રિપોર્ટ? સપનાબેનના રિપોર્ટ્સ. ગર્ભાશયની કોથળીમાં ખરાબી હોવાને કારણે એ ક્યારેય માં બની શકે તેમ નથી. દીકલો આવી જા, આવી જા, આવી જા. આ ઉભો થઈ જા. બાર્કસ, નો ચીટિંગ, નો ચીટિંગ. હા હા, નો ચીટિંગ, નો ચીટિંગ, નો. પકડો 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 પકડો. Thank you.
सपना तू बिट्टू ने वधारे पड़तू वाल करे छे कदाच भाभी नथी गमतू पण रवि वाल ने दीवाल तो न होय ने पण स्नेह ने एक सीमा होय छे सपना हूँ जानू छू के बिट्टू तने बहु वालो छे तारो भाणो छे तो ए मारो भत्रीजो छे संबंधो बेवड़ाया छे पण साचू कहूं सपना भाणो होय के भत्रीजो પોતાના બાળક જેવું બીજું કોઈ જ નહીં કાકુ જીતી ગયા હજી મારી વારી બાકી છે હા તો ચલને સાહેબ આ બિલ અરે મુનીમજી મને શું કામ બતાવો છો હજી ભર્યા નથી ના કેમ પંકજભાઈએ કહ્યું છે કે આવા ખોટા ખર્ચાઓનું બિલ હવે કંપની નહીં ભરે શું હા એમણે કહ્યું છે કાં તો બિલ જાતે ભરો અથવા તો આ ફાલતુ ખર્ચા બંધ કરો બેટુ ચાલો બેટા દૂધ પીઓ પીઓ મને દૂધ નથી ભાવતું મમ્મી ના ચાલે ના ચાલે દૂધ તો પીવું જ પડે તાયો દીકરો છે ને ગુડ બોય આલ હા આજી ભલે ભલે ઓકે પપ્પા હા બેટા દૂધ પી લો પણ બેટા દૂધ તો મને નથી ભાવતું ના ચાલે ના ચાલે દૂધ તો પીવું જ પડે દાયા બાપા છો ને ઓકે ઓકે ચાલ ચાલ બસ થેન્ક યુ બાપા ઓકે અરે વાહ મારો દીકરો બધું દૂધ પી ગયો લાગે છે હા કેટલો ડાયો છું હાસ તો દીકરા બહુ ડાયો છે હા એ મમ્મી તું ક્યાં જાય છે પપ્પા ને દૂધ આપવા હવે જોખમ હવે ભાગો કહું છું તમારો દૂધ પી લો હા અરે પણ હમણાં તો આખો ગ્લાસ ભરીને દૂધ પીધું શું જય શ્રી કૃષ્ણ લાલા શેઠ જય શ્રી કૃષ્ણ મહેતાજી રવિ છે હા છે ને તમારી જ રાહ જોવે છે રવિ બેટા કાકા નમસ્તે નમસ્તે બેસો ને એકાએક કેમ બોલાવ્યો કાકા પપ્પાના મૃત્યુ પછી મારી હાલત તો વધારે ખરાબ થઈ ગઈ છે મોટા ભાઈ તો ફેક્ટરીના સર્વે સર્વા હોય એવી રીતે વર્તે છે કાકા 10-20 હજાર જેવી મામૂલી રકમ માટે પણ મારે એમની સહી લેવાની હાથ પગ જોડવાના વિનંતીઓ કરવાની મારી લિમિટ આવી ગઈ છે તો કરવા શું માંગે છે મારે મારી સ્વતંત્ર માલિકીની ફેક્ટરી શરૂ કરવી છે ઓડિયો કેસેટની એ ફેક્ટરી મેં જોઈ પણ છે જામેલો ધંધો છે કાકા આ મારા માટે સોનેરી તક છે બસ તમે મોટા ભાઈને સમજાવો ભલે હું પંકજને સમજાવીશ કે તને જોઈતી રકમ આપે ના જો રવિ અત્યારે 1.5 કરોડની મૂડીનું રોકાણ નવા ધંધામાં શક્ય નથી તને ખબર છે ત્યારે બજારમાં કેટલી મંદી ચાલે છે અને આમ પણ કેસેટના ધંધામાં તને અનુભવ શું છે અને તને ખબર છે આ બિઝનેસમાં કેટલી કોમ્પિટિશન છે જો રવિ આંધળું સાથ રહેવા દે અને ઘરના ધંધામાં ધ્યાન આપ હલો હા હા ગોરડિયા સાહેબ બોલો 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 હાજી અરે ભાઈ પહોંચી જશે 20 લાખ રૂપિયા તમારે ત્યાં અરે ચિંતા નહીં કરો કાલ સવાર સુધીમાં પહોંચી જશે ઓકે યા આ ચોક્કસ ચોક્કસ Moving.
ગોવિંદાય નમઃ. હે મારા ગોવિંદ, હે મારા પ્રભુ, ભક્તિ ભાવથી જમાડું છું આ પ્રસાદ, વાલથી જમજે મારા વાલા. હે મારા ભગવાન, હે મારા વાલા, હે પ્રભુ. અરે બિટ્ટુ, તું મારા કાનડા, મારા કાનડા, લો ચલો પ્રસાદ ખાવ. ખોટું લગાડ તો પણ થોડા પૈસા ની જરૂર હતી. કમ ઓન, બોલ બોલ યાર, કેટલા પૈસા જોઈએ છે? 25 લાખ. 25 લાખ, ઓકે ચલ આપ્યા. પણ પેલા મને એ કે ક્યારે આપીશ પાછા? ક્યારે આપીશ એટલે? મેં તો હું પૈસા ઉધાર લેવા માટે નથી આવ્યો. મેં રવિને જે પૈસા ઉધાર આપ્યા હતા તે લેવા આવ્યો છું. રવિને? હા, કેસેટ કંપનીની બાનાખતની રકમ ચૂકવવા માટે મેં પૈસા લીધા હતા. તો પછી બાનાખત કેન્સલ કરાવો ને પૈસા મારી પાસે જમા કરાવો. મહેતાજી, 2 મહિનામાં મારે બાકીની રકમ ચૂકવવાની છે. મહેતાજી, આજથી મને પૂછ્યા વગર રવિને એક રૂપિયાનો પણ ચેક આપવાનો નથી. મારો બેટો, મજા આવે છે ને બેટા? અરે વાહ, લાવ દોરી બાંધી આપું, પછી હું તને સાંજે ઘરે મૂકી જઈશ. હા જાઓ. આ દોરી કોણે બાંધી? આ દોરી કોણે બાંધી? લાલા કાકા, આવું કામ ના કરવું જોઈએ. ના ના, કોઈ દી આવું ના કરે. એ બિટ્ટુ, સાચું બોલ. જોઈ પૂછું છે. એ લાલા કાકા, આ દોરી કોણે બાંધી? હા મેં બાંધી બેટા. સરસ મજાની વાનગી બનાવી લાગે છે. મેથી ભાગે છે, મારી મા મને ખવડાવતી હતી. સપના, હજુ સુધી બિટ્ટુ નથી આવ્યો. 5 વાગ્યાનું કહીને ગયો તો. એ તો 6 વાગે આવવાનો છે. તને કેવી રીતે ખબર? મને કહીને ગયો છે. કાંકરિયા ફરીને લોકો સૂરજના ઘરે જઈને આવવાના છે. બોલો, આ બધું તને કે છે, મને કેમ નહીં? તું એને જવાના દે ને એટલે. આવા તો બિટ્ટુના બચ્ચાને આજે એની ખેર નથી. એ તું એને વડીશ ને? હા. સપના, તું હમણાં એને બહુ પ્રાણ લેતી થઈ ગઈ છે. હા, બાળક છે ને. મારું બાળક? હા હા બાબા, તારું બાળક. બસ, પણ એના ઉપર મારો થોડો ઘણો હક તો ખરો ને? એક માસીનો ભાણા પર હોય એટલો જ. દીદી, સંબોધન ગમે તે હોય, સંબંધ અગત્યનો છે. મમ્મી! બિટ્ટુ, આવી બેટા. મમ્મી, બિટ્ટુ આવ બેટા. હાલે મારું બાલકનું બિટ્ટુ આવી ગયું. હા માસી, આવી ગયું. મારા રાજા દીકલો ખૂબ મજા કરી હશે ને? હા, કાંકરિયા ફરવાની બહુ મજા આવી ગઈ. અને મોલો બિટ્ટુ, મોલો દીકલો, મને પણ લઈ જઈશ કાલે તારી સાથે, આપણે ખૂબ મજા કરીશું. હા બિટ્ટુ, તને મમ્મી નથી ગમતી બેટા? ગમે છે ને મમ્મી, પણ તું વડે છે ને એ નથી ગમતું. હવે કોઈ દિવસ નહીં વડું બેટા. બિટ્ટુ બેટા. હાય બાપુ. હે હે, આ શું છે? કેડબરી. મને આપો. આ લ્યો. અરે વાહ. અને આ બાજુ પણ છે, જોઈએ? ના ના, તું જ બગાડ. જોયો બિટ્ટુ કેવો ઉદાર છે, અસલ માસી પર પડ્યો છે. Thank you.
पंकज एक बात कहूं? अकेले आपने बीजे रेवा चाहिए तो बीजे रेवा पण શું કામ પિટ્ટુ મારાથી દૂર થતો જાય છે પંકજ મમ્મીની તો એને કોઈ પડી જ નથી બસ જ્યારે જો ત્યારે માસી 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 આ વાત મારાથી સહન નથી થતી પંકજ અરે પગલી કેવી વાત કરે છે સપના તો તારી નાની બેન છે સપના માટે મને પૂરેપૂરી સહાનુભૂતિ છે પંકજ પણ મારા બાળકમાં કોઈ ભાગ પડાવે એ મને નથી ગમતું બાળક તો માત્ર મારું જ એના પર કોઈનો હક નહીં સપનાનો પણ નહીં સપનાનો પણ નહીં એક બાજુ મોનિકા ને બીજી બાજુ મણી बाजू मोनिका ने बीजी बाजू मणि एक बाजू मोनिका ने बीजी बाजू मणि मारी बे आंखों माखू छे जुदी जुदी कणी सूड़ी वच्चे सोपारी हूं बे बाईड़ी नो धणी हां ना घर नो ना घाट नो ना पलंग नो ना खाट नो हाय 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 ना घर नो ना घाट नो ना पलंग नो ना खाट नो एक बाजू मोनिका ने बीजी बाजू मणि मारी बे आंखों माखू छे जुदी जुदी कणी सूड़ी वच्चे सोपारी हूं बे बाईड़ी नो धणी हो ना घर नो ना घाट नो ना पलंग नो ना खाट नो हाय 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 ना घर नो ना घाट नो ना पलंग नो ना खाट नो
બહુ સારી રીતે ઉજવી મારા બાબા શેઠ ની પુણ્યતિથી તમે લોકોએ. અરે કેટલા ઘરની અંદર તો દેરાણી જેઠાણી સગી બહેનોની જેમ રહે છે, ત્યારે તમે બે સગી બહેનો આજ આ દેરાણી જેઠાણી બની ગઈ. હા, વર્ષોનો સંબંધ એક ક્ષણની અંદર ખતમ કરી નાખ્યો. અરે તમારું સાસરું એક થયું, તમારા સાસુ સસરા એક થયા, પણ તમારી બેની સમજણ એક ન થઈ. અરે વર્ષોથી આ બે ભાઈઓની વચ્ચે આ બોલા જેવી પરિસ્થિતિ તો સર્જાઈ જ છે. જ્યારે તમે બે બહેનો પણ, અરે સંબંધનો થાક લાગ્યો તમને લોકોને. લાલા કાકા, તમે પપ્પાની જગ્યાએ છો, ઘર અને ફેક્ટરીનો જે પણ હોય એ નિબેડો લાવવા છે. જો રવિ, ગોળ ગોળ વાત કરવાનો કોઈ અર્થ નથી. સીધી વાત કહેવા મને કોઈ વાંધો નથી કે ભાગલા સિવાય હવે કોઈ છૂટકો નથી. નહીં રવિ, તારી વાત સાથે હું સહમત થતો નથી. જો આપણે બંને ભાઈઓએ સાથે સંપીને રહેવાની પપ્પાની અંતિમ ઈચ્છા આનાથી પૂરી થતી નથી. પપ્પાની ભક્તિનો દેખાડો કરવાનો હવે કોઈ જ અર્થ નથી. હવે તો બસ એક ખા ને બે કટકા, પપ્પાની તમામ મિલકતના બે ભાગ પાડી દો અને મને મારો ભાગ સોંપી દો એ વિનંતી છે. નહીતર હું કોર્ટમાં જઈશ એ ચેતવણી છે. કોર્ટના હુકમથી મારો હિસ્સો મેળવીશ એ ગેરંટી છે. પપ્પાની મિલકતની એક એક ચીજ વસ્તુના હવે બે ભાગ થશે. આ બંગલો
6000 સ્ક્વેર ફીટ નો છે, 3000 સ્ક્વેર ફીટ મારા, 3000 સ્ક્વેર ફીટ તમારા, બે દાદર છે, એક દાદર તમારો ને બીજો દાદર મારો, બે સોફા છે, એક સોફો તમારો ને બીજો સોફો મારો, ને રહી વાત આ ટીપોઈની, જે કચ છે એના બે ટુકડા કરો ને એક ટુકડો તમારો ને બીજો ટુકડો મારો। અરે હારું છે કે આ તમારા મા બાપ જીવતા નથી, નહીતર એના તમે ભાગલા પાડત કે માં મારી ને બાપ તારો। તમે બે ભાઈઓએ સાબિત કરી દીધું કે ધનવાનો ને વારસદાર હોય છે, સંતાન નહીં। કાકા, કાકા તમારી આંખમાં આંસુ નહીં। એટલા આ હૈયાને છે ને જેથી પરસેવો વળે ને ત્યારે આઈથી આગથી વહી જાય છે। અરે મારા દીકરાઓ બેવ સમજો, ટુકડા કરવા સહેલા છે પણ એને જોડવા બહુ મુશ્કેલ છે ભાઈ। કાકા મારો અંતિમ નિર્ણય છે, અને હવે તો હું પણ એમ જ ઈચ્છું છું, મિલકતના ભાગલા કરતા પહેલા તમામ પ્રોપર્ટીનો એક લિસ્ટ બનાવો। એની કોઈ જરૂર નથી, તમારા પપ્પાએ વસિયતનામું કર્યું છે। વસિયતનામું? અને કાકા તમે અત્યારે મને કહો છો? એ પણ મારા બાબા શેઠની જ ઈચ્છા હતી કે લાલા જ્યાં સુધી મારા બે દીકરાઓ હંપીને રહે ને ત્યાં સુધી કોઈ દી મારું બિલ વાંચતો નહીં। તમારે બિલ સાંભળવું છે ને, સાંભળવું છે ને? નવનીત રાય, હરસુખ રાય મહેતા, મારી તમામ સ્થાવર જંગમ સહિતની કરોડોની મિલકતના વારસદારમાંથી મારા નાના દીકરા રવિનું નામ રદ કરું છું। મોટા દીકરા પંકજને એને પણ વારસદાર તરીકે બાકાત કરું છું। મારી તમામ મિલકત મારા પૌત્રોને મળે, દીકરાઓને નહીં પણ એમના દીકરાઓને મળે એવી જોગવાઈ કરું છું, અને પુત્રો નાના અને સગીર હોય ત્યાં સુધી તમામ મિલકતનો વહીવટ જે તે પૌત્રોના માતા પિતા હોય એ કરશે, અને જો મારા નસીબમાં પૌત્રનું સુખ ન લખાયું હોય તો આ તમામ મિલકત અનાથ આશ્રમમાં સોંપી દેવી। નવનીત રાય, હરસુખ રાય મહેતાની કરોડોની સંપત્તિનો એક માત્ર વારસદાર હવે બિટ્ટુ છે। બિટ્ટુ પાર્થ પંકજ મહેતા। રવિ, તારે ત્યાં કોઈ સંતાન નથી અને ભવિષ્યમાં સંતાન થવાની કોઈ શક્યતા પણ નથી, એટલે આજ શ્રી બિટ્ટુના બાપ હોવાને નાતે આ તમામ મિલકતનો એકમાત્ર માલિક હું છું। હું આજ 6000 સ્ક્વેર ફીટનો આખે આખો બંગલો મારો, આ સોફો મારો અને આ સોફો પણ મારો, અને હવે આ ટીપોઈના બે ટુકડા કરવાની કોઈ જરૂરત નથી, કારણ એનો પણ એકમાત્ર માલિક હવે હું છું। વસિયત પ્રમાણે તમે મિલકત ગુમાવી અને ઉદ્ધતાઈના કારણે સંબંધ ગુમાવ્યા, એટલે અત્યારે ને અત્યારે બંગલો છોડીને ચાલ્યા જાઓ, પહેરેલે કપડે। માસી માસી બિટ્ટુ બેટા, બેટા બાપુ 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 બેટા, બિટ્ટુને આજથી બેટા કહેવાનો અધિકાર તમે ગુમાવી ચૂક્યા છો, અને જો કંઈ કહેવું જ હોય તો છોટે માલિક કહેવું પડશે। આજ સુધી હતી બે બહેનો, આજે બદલાઈ કહાણી, નાની બની ગઈ દેરાણી,
તો મને ડર હતો, નાનકી તારી હારે અન્યાય થયો છે દીકરી. કાકી ધીરે સંભાળીને, તમે ચિંતા શું કામ કરો છો કાકી? તબિયત બગાડવી છે? શોભના. હા કાકી. પ્રીતિ અને જમાને તેડાવી લો. ભલે. મારે બિટ્ટુની સાચી હકીકત જણાવી છે એમને. હા 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 ભલે. હાજી હાજી. પંકજ, એ પંકજ, પંકજ, દયા કાકાનો ફોન હતો અત્યારે. હા, મમ્મીએ આપણને બંનેને બોલાવ્યા છે. ઓલરાઈટ પ્રીતિ, કાલે સવારે નીકળીએ. નહીં પંકજ, અત્યારે નીકળવું પડશે. મમ્મી મમ્મી મને કોઈ ખાસ વાત કહેવા માંગે છે. અરે પ્રીતિબેન આવી ગયા. નાની માં, નાની માં. મમ્મી આ શું થઈ ગયું તને? મમ્મી મમ્મી બોલ, શું કેવું છે? મમ્મી બોલ. બિટ્ટુ, હા 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 હા. મમ્મી, બિટ્ટુ મારો નહીં, બિટ્ટુ તારો દીકરો છે, તારો દીકરો છે, બસ. મમ્મી, અમે તમને લેવા જ આવ્યા છીએ, પછી રમ્યા કરજો તમે ને બિટ્ટુ.
પ્રીતિબેન ને સારા સમાચાર છે એ વાત તો સાચી, પણ એબોર્શન તો કરાવવું જ પડશે. નહીં ડોક્ટર, હું એબોર્શન નહીં કરાવું, હું જન્મ આપીશ મારા બાળકને. જો પ્રીતિ, આ પહેલા પણ આ બાબત ડોક્ટર સાથે વાત થઈ ચૂકી છે. ડોક્ટરની સખત ચેતવણી છે કે બીજું બાળક થવું ન જોઈએ, નહીં તો આ વખતે માં અને બાળક કોઈને પણ નહીં બચાવી શકાય. એક વાંદરું ને બે પિલાડી. હવે સમજાયું. બોન મોના, અહીંયા આ મારો ધણી છે ને? આપણો ધણી? હા હા, આપણો સૈયારો, આપણો સૈયારો ધણી છે ને, એ આપણને બે ને અંદર અંદર ઝઘડાવે છે અને પોતે લેર કરે છે. તો શું કરીશું? હા, તું આજે બરાબર લપટા આવ્યો છું, અમારી ઝપટમાં ઝપટા આવ્યો છું. હા હા હા, મોનિકા માય ડાર્લિંગ. મને આખી દુનિયામાં તું મને એકલી જ વાલી છે, મારા રુદિયાની રાણી છે, મારા કાળજાની ક્વીન છે. ક્વીન અને મણી. મણી? મણી તો ક્લોરોક્વીન છે, ક્લોરોક્વીન. મેલેરિયાની દવા જેવી કડવી. અરે તારી ને એની સરખામણી થાય? અરે તું ક્યાં ને એ ક્યાં? અરે તું તો મારું સો ટચ નું સોનું છે, સોનું મોનું. અને પેલી પિત્તળ છઠ. અત્યાર સુધી તમારા બેઉ સાથે હું સંતા કુકડી રમતો હતો, પણ આ તમારા બે ના સ્નેહ નું સરવૈયું કાઢું છું ત્યારે મને સમજાય છે કે સ્ત્રી તો શક્તિ છે, સાચી લાગણીનું છલોછલ છલકતું સરોવર છે. એમાં એમાં છપછપિયા ના મરાય. અરે એને તો બાપા ખોબલે ખોબલે પીવાય. અરે ભાઈ, કે પ્રેમ તો મહાન વસ્તુ છે, એને રૂપ રંગ અને વાસ નથી હોતા, અને એને સરદના બંધન નથી નડતા. અરે રવિ, મોટો માણસ, તું તો અમને યાદ જ નથી કરતો. આપણી જેમ નોકરિયાત થોડો છે, શેઠિયો છે શેઠિયો. પણ કેમ આજે ચાલતો? તારી ગાડી ક્યાં? અરે આજકાલ પૈસાદારો ને ચાલવાના શોખ જાગ્યા છે. રવિ ચલ, આજે પાર્ટી થઈ જાય, ચાલ 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 ચાલ. અરે પણ પનીર ટિક્કા, ચના મસાલા, મલાઈ કોફતા, ખોયા કાજુ, એક પ્લેટ પાપડા. ચૂપ. હા હા, બિલ લાવજો જરા. રેવા દે યાર, રવિ હોય ત્યાં સુધી આપણાથી ખિસ્સામાં હાથ ના નખાય. 630 રૂપિયા. મહેલ જેવો બંગલો છોડીને ફૂટપાથ પર આવી ગયો. લાલા કાકાના કહેવાથી આ ખાલી પડેલું ઘર આપ્યું. જાણે મારા પર દયા દાન કરતા હોય ને, એમ વિચાર કરું છું ને મારું લોહી ઉકળી આવે છે. મારી મિલકત પાછી મેળવવા માટે હું કઈ પણ કરીશ, પછી ભલે મારો સોકો ભાઈ કેમ ના હોય. તારે મન માણસનું કોઈ મૂલ્ય નથી, માત્ર પૈસો, પૈસો ને પૈસો જ. હા, આજકાલ દુનિયામાં પૈસાની જ બોલબાલા છે.
માણસ પાસે પૈસો હોય ને તો લોકો સોનું પણ ઉધાર આપે, નહીતર મીઠું પણ રોકડેથી લેવું પડે. કરોડપતિમાંથી કંગાળ બની ગયો માત્ર તારે કારણે. પણ મને એ તો કે મારો વાંક શું છે? શું વાંક છે મારો? તું વાંઝણી છે એ તારો વાંક. સપના બેઠા, બેઠા, હવે તું મૌન તોડ અને સૌને સાચી વાત જણાવી દે. રવિ, જો સંપત્તિ મેળવવા માટે કોઈ અજુગતું પગલું ભરશે ને તો આખા કુટુંબને લાંછન લાગશે. એ બેટા, તે સંતતિ ગુમાવી, સંપત્તિ ગુમાવી અને હવે હવે પતિને ગુમાવવા માંગે છે. એ બેટા, લાલા કાકાની વાત સાચી જ તો છે. મેં દીકરો ગુમાવ્યો, દોલત ગુમાવી, હવે મારી સહન શક્તિની હદ આવી ગઈ છે. હવે તો હું મારા બાળકને પાછો મેળવીને જ રહીશ. રવિ, એક વાત સાંભળ, જે મેં આજ સુધી તારાથી છુપાવી હતી. રવિ, બિટ્ટુ દીદીનું નહીં, મારું બાળક છે. હા રવિ, બિટ્ટુ આપણું બાળક છે. દીદીને તો મરેલું બાળક પેદા થયું હતું. હા, તો મમ્મીના કહેવાથી મેં આપણું બાળક દીદીને આપી દીધું. પણ હવે મારી હદ આવી ગઈ છે. જા રવિ, જા ને છોડાવી લો આપણા બિટ્ટુને વિષના વૃંદાવનમાંથી. બસ, પછી હું બની જઈશ માતૃત્વની માલિક ને તું બની જઈશ સંપત્તિનો શહેનશાહ. પંકજ મહેતા. પંકજ મહેતા. તું મારા ઘરમાં શું કામ આવ્યો છે? મારો હક લેવા, જે તમે પચાવી પાડો છે. અત્યારે ને અત્યારે આ બંગલો ખાલી કરો. શું બકે છે તું? અદબથી વાત કરો મિસ્ટર પંકજ મહેતા. પાસા હવે પલટાઈ ગયા છે. એટલે એટલે એમ કે આ કરોડોની મિલકત હવે મારી છે. આ ઘરની એક સોય તો શું, પણ સોયની અણી જેટલી જગ્યા પણ તમારી નથી, સમજ્યા? પપ્પાના વસિયત પ્રમાણે મિલકત બિટ્ટુની છે અને બિટ્ટુ મારો દીકરો છે. યસ મિસ્ટર પંકજ મહેતા, મારો દીકરો. તારો? હા હા, મારો દીકરો. હોસ્પિટલમાં જે બાળક મૃત્યુ પામ્યું હતું એ પ્રીતિનું બાળક હતું. મમ્મીના કહેવા પ્રમાણે મેં મારું બાળક એને આપ્યું છે. આ હોસ્પિટલની ફાઇલ, જન્મ મરણના સરકારી દાખલા પણ આમાં જ છે. બિટ્ટુનું બર્થ સર્ટિફિકેટ અને તમારા દીકરાનું ડેથ સર્ટિફિકેટ. અને જો હજી વધારે ખાતરી કરવી હોય તમારે તો બોલાવો લાલા કાકાને, જે એ વખતે હોસ્પિટલમાં હાજર હતા. બિટ્ટુ! નહીં સપના, નહીં સપના, સપના નહીં. સપના, બિટ્ટુને મારી પાસેથી ના લઈ જઈશ. સપના, સપના, બિટ્ટુને ના લઈ જઈશ. મારી બેના બેન ના કહેતી જેઠાણી, અને મારા દીકરા ઉપર તારો તો મને પડછાયો પણ ન જોઈએ. સપના દીકરા, સપના તને હાથ જોડું છું. સપના ઉભી રહે, મેં સપના બિટ્ટુને ના લઈ જઈશ. સમર્પણ નો સોદો ન થાય, માતૃત્વની બોલી ન બોલાય. કાયદેસર તમે કઈ ન કરી શકો. સપના બેનને બાળક થનાર નથી એ બાબતનું સિવિલ સર્જનનું સર્ટિફિકેટ પંકજભાઈએ રજૂ કરેલું છે. એટલે આવતા અઠવાડિયે બધી મિલકત પંકજભાઈના દીકરા પાર્થ મહેતાના નામે થઈ જશે. હું બીજા લગ્ન કરું તો? અને સપના બેન? એને છૂટાછેડા આપી દઉં.
હું સલાહ નથી આપતો. મને એટલું જ કહો કે કાયદેસર એવું થાય કે નહીં થાય, બીજા લગ્નથી તમારે ત્યાં જો બાળક થાય તો મહેતા સાહેબના વિલ પ્રમાણે તમારા બાળકને 50% હિસ્સો એટલે કે લગભગ 12-15 કરોડ રૂપિયા મળે. મારા છૂટાછેડાના પેપર્સ તૈયાર કરો. પણ પેપર્સ તૈયાર કરો મિસ્ટર સંપટ. વકીલ સાહેબ તમે શું વાત કરો છો? રવિ સપનાને છૂટાછેડા આપવા માંગે છે. શું? લો ચલે મહમદ ચાય બના. હા બસ કે બશીરભાઈ દારૂ છોડ કે ચાય પે. ક્યા કરો ઇકબાલ, બરબાદ કર દિયા પંકજ શેઠ ને. નોકરી તો ગઈ, ધંધા ભી ગયા, હવે તો રાતો રાત રૂપિયા કમાવાનો એક જ રસ્તો દેખાય છે મને. બસ કિસી તરહ સે શેઠ કે લડકે કો ઉઠા લું ઓર 50 લાખ રૂપિયા પડવા લું. ઓર ક્યા કરો ઇકબાલ, દૂસરા કોઈ ચારા ભી તો નહીં હૈ, પૈસો કી બહોત જરૂરત હૈ. પૈસા ની મને પણ બહુ જરૂર છે. શેઠ કરીએ સોદો, તમારો ભાઈ મારો પણ દુશ્મન છે ને તમારો પણ દુશ્મન છે. બાળકને ઉઠાવી લઈએ, 50 લાખ રૂપિયા મેળવી લઈએ. હા 25 મારા અને 25 તમારા. બોલો છે મંજૂર? હરામખોર, આ મારો અંગત મામલો છે. બિટ્ટુની સામે આંખ ઉઠાવીને પણ જોયું છે ને તો આંખ ફોડી નાખીશ તારી, સમજો? ચાલ. કમ ઓન ઓક્સિજન, રિલેક્સ રિલેક્સ, ઇટ્સ ઓકે સિસ્ટર, ડ્રીપ ચાલુ કરો. પ્રીતિબેન, તમે કોઈની સલાહ ના માની. તમારી જીતને કારણે તમે તમારો ને તમારા બાળકનો બંનેનો જીવ જોખમમાં મૂકી દીધો. હવે અમે પ્રયત્ન કરીએ છે પણ પરિણામ. મારું જે થવાનું એ થાય ડોક્ટર, હું જન્મ આપીશ આ બાળકને, પછી ભલે હું આ દુનિયામાં રહું કે ના રહું. પ્રીતિબેન અભિનંદન, બાબો આવ્યો છે. મારા પિટુડાને બોલાવો, એના નાના ભાઈને રમાડવા. ક્યાં ક્યાં છે મારું બિટ્ટુ? લોહી વધારે વહી ગયું છે, તાત્કાલિક લોહી ચડાવવું પડશે. ડોક્ટર, અમારા બીમાથી કોઈનું પણ લોહી લઈ લો. હા કદાચ મળતું આવે. તમે જલ્દી જીવરાજ મહેતા હોસ્પિટલમાં જાઓ, બિટ્ટુને એક્સિડન્ટ થયો છે. હે તું પંકજ હોસ્પિટલ પહોંચ, હું હોસ્પિટલ જાઉં છું. પંકજભાઈ પંકજભાઈ, બિટ્ટુનો એક્સિડન્ટ થયો છે, જલ્દી ચાલો તમે. Thank you.
માં મારા બિટ્ટુને સાજો તાજો કરી દે માં, હું નવરાત્રિના નવે દિવસ નકોડા કરીશ, ભાદરવી પૂનમ અંબાજી ચાલતી આવીશ માં, પણ બિટ્ટુને સાજો સાજો કરી દે માં, સાજો કરી દે માં. ડોક્ટર સાહેબ, બિટુને હવે કોઈ વાંધો તો નહીં આવે ને? નહીં, તમે સમયસર લાવ્યા તેથી ભાઈ ટળી ગયો. ખરું કહું, જો તમે સહેજ મોડા પડ્યા હોત તો કદાચ બાળક બચી ન શકત. ડોક્ટર સાહેબ, તમારા માને હોસ્પિટલમાં મૂકેલો મારો વિશ્વાસ ફળ્યો, અમારા ઘરનું રતન બચી ગયું. પ્રયત્નો કરવા એ તો ડોક્ટરોની ફરજ છે, એનો ખરો યશ તો ઉપરવાળાને જાય છે. આ એક ફૂલની ને ફૂલની પાંખડી છે આપના હોસ્પિટલના ચેરિટેબલ ટ્રસ્ટને માટે. તારા પૈસા કેટલા? હા, કિંમત શેની? કેમ, બિટ્ટુને બચાવવાની? શું વાત કરો છો કાકા, તો મારી ફરજ હતી. અચ્છા, ફરજ? વાહ, સરસ ફરજ બજાવી ભાઈ. અને સપનાને છૂટાછેડા આપવા બેઠો છે એ? એ મારી મજબૂરી છે કાકા. આ શું બોલે છે રવિ તું? અરે બધા સંબંધો ભૂલી ગયો? વાહ પ્રીતિ ભાભી વાહ, આજે તમને સંબંધો યાદ આવ્યા? હા, જ્યારે તમારા પતિ આખી સંપત્તિ હડપ કરી ગયા હતા ત્યારે ક્યાં ગયો હતો આ રવિ? ભાભી, સગા સૌ સ્વાર્થના છે. હા રવિ, પણ તમારી બેનને સમજાવો કે ડિવોર્સ પેપર પર સહી કરી દે. એટલે તું કરવા શું માંગે છે? બીજા લગ્ન. બીજા લગ્ન? પણ શું કામ? હા, કારણ કે તમારી બેન તો વાંચણી છે ને. અરે, સંપત્તિ માટે આટલી હદે જઈશ તો? લઈ જા બંગલો, ગાડી, તમામે તમામ મિલકત. અમારે એક પાઈ ના જોઈએ. હું પંકજને સમજાવીશ. અર્ગેશ નહીં, જગત આખા સાથે સમાધાન શક્ય છે, પણ આની સાથે તો નહીં, નહીં ને નહીં જ. પંકજ, પંકજ આ છેલ્લી પાટલી બેસી ગયો છે. આ સપનાને છૂટાછેડા આપવાની વાત કરે છે. સંપત્તિ ગુમાવતા તું સંતુલન ગુમાવી બેઠો છે રવિ. તારી પૈસાની લાલચમાં આ વિચારી લો છું માક? ફાલતુ વાતોમાં મને રસ નથી. મને મારો ભાગ નહીં મળ્યો તો હું તમને પણ નહીં ખાવા દઉં. ધચોલ, તારી મેલી મુરાદ હું કોઈ રીતે બહાર નહીં આવવા દઉં. રવિ, પંકજ એ જો બીજા લગ્ન કરશે ને એને ત્યાં બાળક થશે તો વિલ પ્રમાણે સંપત્તિનો અડધો હિસ્સો તમારે આપવો જ પડશે. એટલે જ કહું છું પંકજ, એ જે માગે છે ને આપી દો. પણ પ્રીતિ, હું ચાહું તો પણ ન કરી શકું, કારણ કે આ મિલકત તો માત્ર રખેવાળ છું, ફક્ત ટ્રસ્ટી. મને કાયદાના કેટલાક બંધનો નડે છે. કાયદાની ગૂંચને ઉકેલવાની કડી છે મારી પાસે. ચાલ સપના, ચાલ. જો મારું આ બાળક સપનાની દઈ દઉં તો પછી તો આ લોકોને આ મિલકતનો અડધો અડધ હિસ્સો મળે ને કાયદેસર. પણ મારું બાળક આને તો ક્યારેય નહીં આપું. પંકજ, હવે તું ચૂપ થઈ જા. આ બે બહેનોની વાત છે, એ લોકોને સમજી લેવા દે. એમાં આપણું કઈ ના ચાલે. કારણ કે તોડવું એ પુરુષની પ્રકૃતિ છે અને જોડવું એ સ્ત્રીની સંસ્કૃતિ છે. મારી બેના, તારા જીવનની આ વસમી વેળા છે. અરે આ ક્ષણે તો તું બિટ્ટુ કે ને, તો બિટ્ટુ પણ તને આપી દઉં. પણ ના, બાળકને નાનપણથી ઉછેરીને મોટું કરવાની પણ એક મજા હોય છે, એક આનંદ હોય છે. અને એટલે જ બિટ્ટુને બદલે નાનકડું ફૂલ તને આપું છું. લે,
ના દીદી, હું તારું બાળક ન લઈ શકું. કેમ? જો હું તારું બાળક લઈ શકતી હોઉં તો તું મારું બાળક કેમ ના લઈ શકે? મારું બાળક? હા સપના, બિટ્ટુ તને કોણે કહ્યું? મેં કહ્યું. અરે મારા બાબાશ્રીના કુટુંબને ફરીથી અસ્તરમતો કરવાનો આ મારો છેલ્લો પ્રયાસ હતો અને જેમાં હું સફળ પણ થયો. એટલે જ કહું છું મારી બેન કે સ્વીકારી લે આને. જીવના જોખમે જણ્યું છે માત્ર તારી ખાતર. મમ્મી મમ્મી. અને એ હવે માસી નહીં કહેવાનું, મમ્મી કહેવાનું, સમજો? એ મમ્મી નહીં કાકી. અરે પણ મોટા એમ. અરે એકવાર કહું ને. અરે આ જો મોટો ધારો કરે છે. તમે લોકો પણ શું? અરે ગૂંચવા આવો તો જગતને કે કોણ કોની માં છે અને કોણ કોની માસી. અરે આ કાકી, માસી, દેરાણી, જેઠાણી, આ બધા તો સંબોધનો છે. હા દીદી, સંબોધન ગમે તે હોય, સંબંધ અગત્યનો છે. આજથી મારું બાળક તારી પાસે અને તારું બાળક મારી પાસે. અરે વાહ ભાઈ વાહ. એક બાજીના બે રમનારા, એક જીતે એક હારે, પણ પ્રેમની બાજી સાવ અનોખી. દેવ હારે દેવ જીતે. જેઠેણી જેઠાણી, દેર નિરાણી દેરાણી, આ દુનિયા એક વૃંદાવન છે, હરી ભરી એક વાડી.